ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. જી બિલકુલ. રુઝાનબેન, આમાં તમને પૂછવા માંગીશ કે તમે મહિલાઓ સાથે કામ કરો છો, ઘણી બધી મહિલાઓને જાણતા હશો, ઓળખતા હશો, એમના પણ અલગ અલગ કિસ્સાઓ હશે, પરંતુ ભાગ્યે જ તેમાંથી બોલવાની કોઈ હિંમત કરતી હોય છે, અને જ્યારે આવી કોઈ યુવતી બોલવાની હિંમત કરે છે ત્યારે સામે તેને થપાટ મળે છે. પોલીસ તરફથી એવું કહેવામાં આવે છે કે રેપ શું કહેવાય એ તને ખબર નથી, એ અમે નક્કી કરીશું. આવું જે વ્યવહાર છે, પોલીસની કામગીરી સામે સવાલ અને પોલીસના ઉપરથી ભરોસો ઉઠવા જેવી વાત કહી શકાય. અત્યારે થેન્ક્સ ટુ મીડિયા કે 3 દિવસથી આ કેસ લીધો છે તમે લોકો, એના તો આ કેસ દબાવવામાં આવ્યો હતો, એ બી આઈ તમને બધાને મારા કરતા વધારે ખબર છે. અને મારા પોતાના વોટ્સએપ પર અનનોન નંબરોથી અત્યારે 2 મેસેજ આવી ગયા છે કે બેન અમારી જોડે આવું થયું છે, અમને મદદ કરો. એક્ઝામ્પલ આપું છું, કારણ કે થેન્ક્સ ટુ મીડિયા લોકો જાગે છે, અને લોકો જાગે છે ને લોકોને એવી આશા થાય છે કે લોકોને ન્યાય મળશે, બરોબર. હવે એ સામે હવે આજે આપણે સમજી રહ્યા છે, કાલ સુધી 2 દિવસ સુધી આપણે વાત કોની કરતા હતા કે ભાઈ આ છોકરાઓને પકડો, આને કરો, પેલું કરો, આ બધી આપણે વાતો કરતા હતા. આજે આપણે આખું ડાયવર્ટ કરીને આજે વાત કરી છે કે ભાઈ પોલીસ કેમ આવું કરે છે, પોલીસ ખરાબ છે, પોલીસે શું ધમકાવવાની જરૂર છે, પોલીસે શું ચૂપ કરાવવાની જરૂર છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે આ પોઈન્ટ ચાલી રહ્યો છે, એટલે તમે જુઓ કે આખું જે વ્યૂ છે ચેન્જ થઈ ગયો છે, અને લોકોનો જે ભરોસો છે ચેન્જ થઈ ગયો છે. પણ મારે હજી બી એ પોઈન્ટ પર કેવું છે કે ના, સારા લોકો છે, સારા પોલીસવાળાઓ છે, લોકોને દીકરીઓને ન્યાય મળે છે, એટલે એની લોકોને ચિંતા કરવાની હાલ જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે કે તમે સત્ય, હવે એ ઇમ્પોર્ટન્ટ જુઓ, બધાને હંમેશા કહું છું કે ભાઈ તમે સત્ય જો એ જ કહેજો, સત્ય સિવાય ના કહેતા. કારણ કે ઘણીવાર એવું થાય છે, અનફોર્ચ્યુનેટલી હવે મારે લોયરોને અટેક નથી કરવા, પણ ઘણીવાર કંઈક થયું તો હોય ને લોયરો કંઈક વધારે લખાઈ દે ને પછી એ સત્ય ઓબ્વિયસલી પ્રૂવ થવાનું નથી. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે બહેનો આનાથી હિંમત નહીં હારે, પણ એ બી ઇમ્પોર્ટન્ટ છે કે જે પોલીસે જે વલણ લીધું છે. રુઝાનબેન,